वतन के रखवाले, संवेदना एक सुरक्षित परिवार, पीपी सवाणी ग्रुप, तिरंगा फाउंडेशन आ आयोजित इंडिविजुअल कोई एक नाम नहीं, 50 रुपया ना चेक थी शुरू थे, 5 लाख सुधीना डोनेशन सुधीना लोकोए उरी में जे जवान देश ना रक्षण माटे शहीद थया, तेमना परिवार माटे आ बधाज फाउंडेशन ऊपर विश्वास मूकीने जारे दाननो धोध वेवड़ाव्यो होय त्यारे रियल में वतनना रखवाला ए आर्मी ना जवानो हता अने एमना परिवार ना रखवाला जारे सूरत नी जनता बनती होय अने आपणे सर्व जे कोई पण लोकोए डोनेशन आप्युं छे फाळो आप्यो छे एमना वरद हस्ते जेमने आपणे आपवानुं छे तेमना हाथ में आपणे आ फाळो के जे कई जे के पण सूरत तरफ थी आपवानुं छे तेवा प्रोग्राम में आजना आपणा सौना लोकलाडीला एवा युवान कैबिनेट मंत्री श्री जयेशभाई रादड़िया साहेब, माननीय कलेक्टर सूरत कलेक्टर अने आपणा सौना प्रिय एवा श्री महेन्द्रभाई पटेल साहेब, आपणा धारासभ्य श्री जनकभाई बगदाणा, एवा ज आपणा धारासभ्य श्री जंखनाबेन, एवा ज आपणा मंत्री श्री बापू अने उपस्थित तमाम મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ સહિત પરિવારો અને વતન કે રખવાલે, તિરંગા ફાઉન્ડેશન, સંવેદના સુરક્ષિત પરિવાર, અલગ અલગ સોસાયટીમાંથી જે કંઈ પણ લોકોએ 100-100 રૂપિયા પણ આપ્યા છે, તમામ સભ્યશ્રીઓ અને જે સુરત મહાનગરપાલિકા અને આપણા મ્યુનિસિપલ કમિશનર એવા શ્રી એમ થંડરસન સાહેબ અને આપણા પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબ જે ટૂંક સમયમાં આવનાર છે, તેઓનું હું હૃદયની લાગણી સાથે આવકારું છું. ઉરીમાં જ્યારે શહીદ થયા આપણા સૈનિકો, સર્વપ્રથમ તો હું મારે તમને બધાને એ કહેવું છે કે એ શહીદ કોના માટે થયા, આપણા પરિવારોના રક્ષણ કરવા માટે, આપણા દેશનું રક્ષણ કરવા માટે અને આપણા માટે તે લોકો શહીદ થયા. હું ઘણી બધી વખત કહેતો હોઉં છું કે જો આપણે પણ એમના પરિવારની રક્ષણ કરવા માટે, તે આપણા પરિવારના રક્ષણ કરવા માટે શહીદ થાય છે તો આપણે આપણાથી બનતું ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપીએ અને એમના પરિવારની જો આપણે રક્ષણ ઉપાડી લઈએ તો મને એવું લાગે છે કે આપણો એક સૈનિક છે એ 1 લાખ સૈનિક બરાબર થઈ પડે એમ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સીમાડા ઉપર લડતો હોય, સામેથી ગોળીઓ આવતી હોય અને ત્યારે એ વ્યક્તિને ફક્ત એટલી જ બીક લાગતી હોય, એને મોતની ડર ન લાગતો હોય, એને ફક્ત એટલો જ ડર લાગતો હોય કે હું કદાચ કાલે નહીં હોઉં તો મારી પત્નીનું શું થશે, મારા બાળકો કઈ રીતે ભણશે, મારા દીકરા દીકરીઓ કઈ રીતે જીવશે, મારા દીકરીઓના લગ્ન કઈ રીતે થશે, તો આપણા દરેક ભારતીયનું, દરેક ભારતીયનું એ કર્તવ્ય બને છે, એ જવાબદારી બને છે કે 125 કરોડની જનતા ભેગા થઈને 1-1 રૂપિયો પણ આપે ને તો આ પરિવારની જિંદગીમાં કોઈ દિવસ ઉણી આંચ ન આવે અને આપણા એ જવાનો છે ને એ સામે છાતીએ 1-1 હજારની સામે 1-1 જવાન છે એ ભારે પડી શકે એમ છે. અમે જ્યારે અલગ અલગ ટીમ બનાવી, પીપી સવાણી ગ્રુપ તરફથી શિક્ષકોની ટીમ બની, દરેકના ઘરે ગયા, જેટલાના ઘરે જવાતું હતું એમના ઘરે ગયા, આપણે એની હાલત, આપણે એમની સ્થિતિ કે કેવા કેવા ગામોમાંથી
આપણા પરિવારો, આ શહીદ પરિવારો, જે શહીદ પરિવારો જીવે છે એમની કૃતિઓ આપણે અહીંયા બધું આપણે એની ક્લિપિંગ તો રજૂ કરશું જ. પણ તિરંગા ફાઉન્ડેશન અને હમણાં એક દીકરી વિધિ જાધવ કે અમે જેના જેટલાના પણ ઘરે ગયા એમાં એક દીકરી એને બધા કરતાં પહેલાં જ્યાં સરકારની પણ સહાય નહોતી પહોંચી, જે અમે લોકોએ પણ ચેક વિતરણ હજુ કર્યું નહોતું, તિરંગા ફાઉન્ડેશનના પણ ચેક ગયા નહોતા, એની પહેલાં એક દીકરી. અને મને આજે જાણવા મળ્યું કે એ વિધિ જાધવ એક મામલતદારની દીકરી છે, 9મા ધોરણમાં અભ્યાસ કરે છે, અને બધા કરતાં પહેલો 5,000 રૂપિયાનો ફાળો એ દીકરી તરફથી ગયેલો હતો. જો દરેક દીકરી આ સમજે, દરેક વ્યક્તિ આ સમજે, દરેક ભારતનો નાગરિક આ સમજે, તો આપણા દેશના સીમાડા ચાઇના હોય કે પાકિસ્તાન હોય કે કોઈ પણ હોય એ આપણને કોઈ પણ હલાવી ન શકે. અને આજે આપ સર્વનું સન્માન કરતા જ્યારે પણ ઉરીમાં જે જવાનો શહીદ થયા છે એમના પરિવારોનું ખૂબ જ લાગણીથી સન્માન કરતા હજુ ભરાઈ આવે છે. અને આપણે બધા મારા માટે, તમને જીતુભાઈએ ઊભા કર્યા પણ મને મારા માટે નહીં, પણ આપણે એ પરિવાર માટે એકવાર ઊભા થઈને એમને આપણે ખૂબ ખૂબ આવકારવાની જરૂર છે. તો હું આપ સર્વને એક વિનંતી કરીશ કે એમના પરિવાર માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડીએ કે જેણે આપણા માટે, આપણા દેશ માટે, આપણા દેશની રક્ષણ માટે એમણે આ શહીદી ઓરી છે. થેન્ક યુ વેરી મચ. જ્યારે ઉરીમાં શહીદીના 17 જવાનોના સમાચાર સાંભળ્યા, આખા દેશમાં હલચલ મચી ગઈ, લોકોના મોઢે, મીડિયામાં, સોશિયલ મીડિયામાં એક જ વાતો આવતી હતી કે આપણા જવાનોને સૂતાને સૂતા કાયરતાની રીતે આતંકવાદીઓએ શહીદ કરી દીધા. દરેક જગ્યાએથી સહાયનો ધોધ વછૂટ્યો, દરેક જગ્યાએથી. અને એમાં સુરતની જનતાએ પણ જય જવાન જય કિસાન, જે કાનજીભાઈ ભાલાળા વર્ષોથી આપણે સમાજના આગેવાનો ચલાવે છે, તિરંગા ફાઉન્ડેશન બન્યું, ડૉક્ટરોએ ડૉક્ટરની રીતે ટીમ ભેગી કરી, વકીલોએ વકીલોની રીતે ટીમ ભેગી કરી, મને જે વતન કે રખવાલીની ટીમમાં હરિભાઈ અને રાજુ કાનપરિયાને એ બધાએ વાત કરી કે અમે બોમ્બે માર્કેટમાં નાની નાની દુકાનો ચલાવીએ છીએ અને અમારે પછી દુકાનોમાંથી ફાળો કરવો છે. પછી એમાંથી વાત વધતી ગઈ, ધીમે ધીમે કીધું આપણે ડાયરો કરીએ. ડાયરામાં ઘનશ્યામભાઈ લાખાણી અને કીર્તિદનભાઈ ગઢવી એમ કીધું કે તમે ડાયરો કરો, અમે મફત આવશું. એને પણ આપણે આવકારવા લાયક છે. અને દરેક જગ્યાએથી કોઈએ ફોનમાં પૈસા લખાવ્યા, કોઈએ 100-100 રૂપિયાના ચેક આપ્યા, તિરંગા ફાઉન્ડેશનમાં આપ્યા, કોઈએ ડૉક્ટરોનું ગ્રુપ બનાવ્યું. અને એ વખતે અમારી એવી ઈચ્છા હતી કે એક એક પરિવારને આપણે કમસે કમ 5-5 લાખ કે 10-10 લાખ રૂપિયા આપણે કરી આપીએ. અને ત્યારે આ અલગ અલગ સંસ્થાઓમાંથી જે પૈસાનું આગમન થઈ રહ્યું છે ત્યારે હું આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સુરતની જનતા તરફથી જ્યારે આ ઉરીના જવાનોના ધર્મપત્નીઓ, વિધવા બહેનો અહીંયા બેઠા છે, એ સુરતની ધરતી ઉપરથી આ ટ્રીપમાં અલગ અલગ, કાલે પણ પ્રોગ્રામ છે, આજે પણ પ્રોગ્રામ છે, અમુક તિરંગા ફાઉન્ડેશન ઘરે જઈને આપી આવ્યા છે, ત્યારે આ સંસ્થાને એટલે આ વિધવા બહેનોને સુરતની ધરતીમાંથી 10-10 લાખની 5-5ની જગ્યાએ 10-10 નહીં પણ 11 લાખ રૂપિયા થઈ જશે તેનું ગૌરવ અને તેનું જે શ્રેય જાય છે એ આપ સર્વને 50 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી જેમણે કંઈ ફાળો આપ્યો છે તેમના ફાળે જાય છે. અને આપ સર્વનું ફરીથી ખૂબ ખૂબ આવકારું છું. અને આપણે સર્વ હજી પણ ભેગા થઈએ, આજે ઉરીમાં શહીદો થયા ત્યાર પછી પણ લગભગ 35 જવાનો બીજા શહીદ થયા છે, ત્યારે સુરત એક એવું ઉદાહરણ પૂરું પાડે કે આપણે બધા ભેગા થઈને હજી પણ આ પરિવારો માટે કરીએ. કાનજીભાઈને એક ટીમ છે જે આ વખતે મોરારી બાપુની કથા કરવાના છે અને એ કથામાં પણ શહીદ પરિવારો માટેનો ફાળો એમાં એકત્રિત થાય અને એ પરિવારને કાયમી ધોરણે આપણે કંઈ ને કંઈ હેલ્પ કરતા રહીએ અને આપણે આપણી માતાનું, ભારત માતાનું ઋણ અદા કરી શકીએ તેમ આપણે એનું આપણે ગૌરવ લઈએ. બસ આ સાથે જ મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.